ये मंदिर 400 वर्ष पुराना मंदिर है। तो ये हथौड़ा 400 साल पुरानी है, ये ताला 650 साल पुरानी ताला है ये। बापू से है बापू। તો હેલો મિત્રો, બધા મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો મિત્રો, આ વિડીયો છે ને આપણે એમ બનાવીએ કે ભાઈ અમે દાડીએ જઈએ દીવમાં, તો કેવી રીતના કામ કરીએ એ તમને વિડીયોમાં બતાવીએ, બરાબર। કેમકે આજ આપણે જવાનું છે દાડીએ, અત્યારે સવારના 8 વાગી ગયા છે। મને જયેશભાઈનો ફોન આવ્યો કે ભાઈ ઉઠી જાઈએ, તો એ લોકો ભેગું દાડીએ જવાનું છે। મેં અહીં જે ગન્નાને કીધું હતું કે મારા આટલું ટિફિન બનાવી નહીં જો, તો ગન્નાને મારી ઉપર વિશ્વાસ નહોતો કે દહીં નહીં જાય દાડીએ, મારો ટિફિન એ બનાવીને ટિફિન વગેરેનો દાડીએ જામ લાગતો હતો એટલે બોલો। તો મિત્રો, વિડીયો બધા બનાવી રહેજો ને, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આગળ આપણે નીકળી ગયા છે હાલતા હાલતા, આગળ ફટાફટ દુકાને જવાનું છે। દુકાન આગળ બધા બેઠા છે, બૂટની વાદળી પણ છૂટી ગઈ। તો અમે કહો ભાઈ, અમે દુકાને આવી ગયા તો પવામાં કામે ગયા, તો સામાન બધો રહી ગયો, હવે માણસો બધા આખા ગાવા કે કાકા પકડ બધું જેમ ફાવે એમ બધો સામાન છે અમારો, તો તમે પણ બધું કહ્યું મારે અડધા પોણા લોટા, તો મારે પવાના હસાવા પડે જો અહીંના મોજા મારે હસાવાના, આમ કેટલા ડિસમિસ છે કેસ કહું કહું કેસ કહું કહું ઘરી હોય છે બેકરનું પાનનું, હજી બે ત્રણ હશે કદાચ, સમજો એક તો આર પાર નીકળીશ લઈ અમારા મેના ભાભી અહીં દુકાને કઈક લેવા આવે, મેલા આકી આવજો, હજી અહીં ઘેર જવું પડી એક આટો મારવા, હજી ઘેર જવું, કેમ કે મશીન બાકી છે, એટલું જ સાધન લેવાનું છે સર લોટા। તો મિત્રો, અત્યારે આ દીવમાં કામ કરો છો, તમે જોઈ રહ્યા છો જો જીસીબી ને બધું અહીંયા કામમાં બધું લાગ્યું છે બરાબર, બહાટી બોલાવે આ બધી રોડ ને બોલ ને તોડીને ઢેકલા કરી દીધા, તો બધું તોડીને ભંગાર કરી નાખ્યું। મિત્રો, તમે દીવ આવો ને તો એ બે પોલીસ સ્ટેશન છે, ચેકપોસ્ટ છે, જો તમે દારૂ લઈને જશો ને તો તમને પકડીને ફૂલ મારશે ને પૈસા દુનિયાને લઈ જાય, તો દારૂ લઈને આવો તો કાંક હિતાડી દેવો મલ્લી નિયમ, નગર પછી લાવવો નહીં બરાબર, પછી મન નહીં કહેતા કે ભાઈ તમે કીધું નહીં। મિત્રો, આ પોલીસ સ્ટેશન છે ચેકપોસ્ટ, તમે જોઈ રહ્યા છો દીવ પોલીસ, અહીંયા છે ને ભાઈ અમદાવાદ રાજકોટની પબ્લિક આવે ને શનિ રવિમાં ફરવા, તો એ લોકોને ભારી પકડી ને પૈસા ખૂબ ના લઈ જાય, જો આ બે બે ત્રણ ત્રણ સુધી કામ કરે જો। તો મિત્રો, અત્યારે ફાઇનલી અમે શેડે પૂગી ગયા છે અમારે કામ કરવા, તો અમારા શેઠવે મને એક નવું ટેસ્ટર ગિફ્ટ કર્યું છે, મને કે બીજી ભાઈ આ તમારું, હવે આની લઈ આપણે કામ ચાલુ કરવાનું છે બરાબર। તો આ સામાન છે બધું, તો આગળ બોર્ડો ને બધું મારવાનું છે, આમાં પંખા ને બંખા ને બધું, પંખો તો કોકો લટકાવી દીધું, તો આ છે બહારનો બોર્ડ, આપણે ઇલેક્ટ્રિકનું કામ કરીએ દીવની અંદર, દીવના બધા છે ને માણસું ભાઈ, તમારે કામ કરવું હોય ને તો સસ્તા ભાવમાં અમે કરી દઉં કા, અમારે સંકેત શેઠ છે, જો આ લાઇટનું કામ કરવાનું છે, તમને કામ ગમે એટલે કામ તો તમને ગમે છે, ગમે એવું તમે જેવું કરાવો પછી એવું થાય બરાબર, પૈસા એમાં થોડાક જોઈએ, તમે હેવી કરાવો તો હેવી પણ થાય,
તો અમારા સતીશભાઈ ના નંબર હું અમારે નાખતા ને, તો દીવ વાળા બધા છે ને ભાઈઓ, અમારે કામ કરવું હોય ને તો અમારે સંકેશભાઈ ને ફોન કરી દેજો, ને તમારું કામ થઈ જાય કઈ ઘટે નહીં, સસ્તા ભાવ બધી કરતા કઈ ઘટે નહીં, ચાલો કામ ચાલુ કરી દઈએ ફટાફટ. તો મિત્રો અહીંયા તરફ પવન નહીં આવતો ને, ગરમી ફૂલ થાય છે. આજ પહેલો દિવસ છે મારો દાડીએ, ને આજ મને કામે લગાડી દીધો તો અત્યારે હું બોડું બનાવું, જો આવી રીતના બોડ બનાવવાના. તો આગળ હું ફીટે કરા બરાબર, હું કારીગર છે, તમને એમ કે ભાઈ વિજયભાઈને કંઈ નથી આવડતું, તો મારે 100 વર્ષ ઇલેક્ટ્રિકનું કામ કરું હું અહીંયા. 100 વર્ષ મારે પહેલાં હું કામ કરતો, પછી 4 વર્ષ પછી દરિયામાં આવ્યો, 4 વર્ષથી વહી જાઉં, પછી 100 વર્ષ મેં ઇલેક્ટ્રિકનું કામ કર્યું, નળનું ને લાઇટનું ને બધું. તમને ગરમી કેમ થાય? પંખો તો ચાલુ કર્યો. વાહ. તો મિત્રો અત્યારે બાપુ અમને અહીંયા ઠંડુ ને આપી ગયા છે, બાપુનું મંદિર છે ને, આ મંદિરનું અમે અહીંયા કામ કરીએ. 700 વર્ષ જૂનું મંદિર છે દીવમાં. બોલો કૃષ્ણ ભગવાન. મિત્રો અત્યારે કામ કાજ ફૂલ ચાલુ છે, આ વાયર નો જથ્થો છે ને, 4 mm નો વાયર છે, એ અહીં આમ ફેરવી આમ ફેરવી પછવાડે થાય, ઓલા રૂમ માં જવા દેવાનું છે, ઓલો ભાઈ ના જો ફિટિંગ કરે. ફિટિંગ કરીને નાથી બગાડવાનો છે, ને હું છે ને મારો સ્ટૂલ છે ને, સ્ટૂલ એને અમે ઘોડો બે ઘોડાની તલાશમાં છે, તો એ મારે જોઈએ આગળી. મારું બોર્ડનું કામકાજ ચાલુ છે, હું એકલો ને આ બે હું એને બેને થોડો ખાવા દે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, હું તમને પછી બતાવું કૃષ્ણ ભગવાનનું મંદિર. બાપુ પણ છે, આપણે બાપુની મુલાકાત પણ લઈ લઈએ. તો મિત્રો આ બે હવારના છે ને, ઓલો વાયર વટાડે છે, અહીંયા પગાડવાનું છે, હજી પીગાડ્યો નથી ઓલો બોર્ડવે. હું તો ગરમી ગરમી થઈ ગયો આજ, મારા તો ગાભા નીકળી ગયા. મેં બે રૂમ તો ફિટિંગ કરીને ગયો કમ્પ્લેટ, ઓલ્ડ રૂમ મારી દીધા બધી, બોર્ડું મારી દીધા, તો એ આ બે હજી વાયર થઈ છે. જો ધાંધિયા કરે છે કઈ, એના બે રૂમ કમ્પ્લીટ કરી નાખ્યા ભાઈ પહેલે દિવસે કામ આવ્યું હતું, પછી તો હું ધોમ કામ કરા બપોરનું. હા એ બી છે, પણ થોડુંક જોવું આપણે ઘીસી પાડી નાથી આમ અંદર હોલ પાડીને જવા દીધો, પછી ઓલા રૂમમાં લઈ સીધો ઓલેપરે સીધો ખેંચીને અહીંયા આવવા દીધો. જો મિત્રો આ મંદિર છે, બીજું કામકાજ મંદિરમાં ચાલું છે અત્યારે, પછી તોડફાડ કરી નાખ્યું છે આમાં. મેઇન મંદિર કઈ બાજુ છે મને ખબર નથી, પછી આપણે જાઉં એમાં મેઇન મંદિર છે ને. તો મિત્રો અત્યારે ફાઇનલી મેં પંખો ચાલુ કરી દીધો બરાબર, પંખો ચાલુ કરીને અમે બોર્ડું બનાવીએ. તો આ બે બોર્ડ મેં બનાવી ને કે એકા નાનો ને એકા મોટો, તો અમારે જયેશભાઈ બીજા બે બોર્ડ બનાવે છે, આ બે બોર્ડને બધા આડી બોર્ડ પછી મારવાના છે આગળ બાજુ રૂમમાં. આમાં મેં મારી દીધે જો બોલ્ડર બોલ્ડર બધું મારી દીધું. આ રૂમ બે રૂમ મેં કમ્પ્લીટ કરી નાખી, આ બાજુનો રૂમ ને એક આ રૂમ બેઠા છે, બે રૂમ કમ્પ્લીટ કરી નાખ્યા, બાજુના રૂમમાં જવાનું છે. આ જયેશભાઈ ઓલું મારે બોર્ડ ઘંટો કરે તો જાય ને એમ થઈ ગયો, આમાં કાંઈ હોય નહીં, સાડા મોટું જ હોય, બહુ ઇઝી જ છે કાવા. હાલો આગળ બોડું મારવાના છે. તો મિત્રો મને આ કીક થયા છે ગરમીનું, કાયમીનું ઘેર રોકાતો ને પંખો ચાલુ કરીને હુઈ જતો બહુ પડે, આજ કામ કરીએ છીએ એટલે આજ પૂઠા ફાટી ગયા છો. આ બોર્ડ મારવાનો છે આગળ, બધું સામાન બધું લઈને ફરું. તો મારે સંકેશભાઈ વાયરિંગ કરે છે, નીની વ્યા વ્યા હું બોડું મારું, મારી વ્યા વ્યા ઓલો જયલો છે ને એ ઓલ્ડરું મારે છે લેપના. તો કેવી રીતના બોર્ડ મારી જાય હું તમને કહું બરાબર. જો આ છે ને મેઇન પાવર છે બરાબર, લાલ લાલ ટમેટા જેવો વાયર છે, એ પેલા આપણે સ્વિચમાં આપી દેવાના એટે
ફટાફટ. બીજો પણ આ છે પાવર. यहाँ पर इनकी स्थापना हुई है लेकिन पहले पुराना स्थापना उधर है, जो मंदिर है वहाँ है, लेकिन यहाँ स्थानांतर की गई है. ये देखो 400 साल पुरानी चीजें हैं यहाँ पे. ये हथौड़ा 400 साल पुरानी है. ये ताला 650 साल पुरानी ताला है. ये कृष्ण प्रणामी मंदिर दीव करुणा धाम में ये जयराम भाई कंसरा के बनाए गए बर्तन हैं 400 साल पुराने. ये सभी वस्तु मुखवास, मुखवास की डब्बी और ये गुलाबदानी, ये उस समय हमारे गुरुजी को छाटा जाता था. इसमें से गुलाब, गुलाब का अत्तर डाल के ऐसे छाटा जाता था. ये तो ये है लोटा, उसी समय का जल, जल झारी बोलते हैं, 400 साल पुराना. हमारे जयराम भाई कंसरा का घर है ये. जयराम भाई कंसरा परमधाम की करुणा सखी है. यहाँ वो अवतरित हुई और इन्होंने ये अपना मकान बनाया और अपना राधा कृष्ण की पूजा की. ये राधा और कृष्ण है, ऐसे ही ऊपर मूर्तिमान है उनकी, मुकुट, बंसी, मुरली, बागा और नीचे बांगमय ग्रंथ है. जैसे भागवत ग्रंथ है ना, ऐसे ही तारतम ग्रंथ है. तारतम सागर, कृष्ण प्रणामी धर्म में तारतम सागर ग्रंथ को भगवान माना जाता है. कृष्ण की, कृष्ण का स्वरूप माना जाता है. अखंड परम धाम में रहने वाले श्री कृष्ण के स्वरूप के रूप में हम उनको पूजते हैं. यहाँ आरती पूजा सब होती है. अभी आप सब काम करने इधर आते हैं, आप सबको धन्यवाद. ये वीडियो जन जन तक पहुँचाए. तो मित्रों हमारा बापू जी है, हमें काम करिए ने આ બાપુના મંદિરે અમે કામ કરીએ છીએ. એટલે બાજુમાં રૂમ ને બધું રહેવાનું બનાવવાનું બનાવીશ ને, અને અમે કામ કરીએ છીએ. ને આ બાપુ અહીંયા ઘણો સમયથી છે, મહાન તરીકે, મહાન તરીકે આ બાપુ અહીંયા છે. તો બાપુ થોડીક માહિતી આપી આપણે. આવો મુલાકાત લેવા બધા આવો. હા દીવ આવો મુલાકાત બાપુભાઈ લેવા. જો ભી લોક ઇનકે વિડિયો મેં પ્રવેશ કરકે દેખતે હૈ, જરૂર એક બાર ઇસ મંદિર મેં આના, દીવ આયેંગે તો પીવાઓ એટલે બાપુની મુલાકાત લેજો તમે. કંઈ ઘટીને બાપુ એસી બેસી નાખે જામો, કંઈ ઘટીને ઠંડો ઠંડો પવન આવે છે. તો મિત્રો ફાઇનલી હવે અત્યારે અમને 2-3 રૂમ કમ્પ્લીટ થઈ ગયા. તો પાવર આપી દીધો છે, જો તમને બતાવું. ઇન્ડિકેટર થાય છે, ઇન્ડિકેટર આ પંખો જો, પંખો 5 વગર કરી દઈએ આપણે. જો પંખો ફેર્યા તો બોર્ડ તમારા ભાઈએ ફિટ કર્યો, જો કમ્પ્લીટલી જો પંખો ફરે, જો થઈ ગયો પાવર ચાલુ કમ્પ્લીટ. તો મિત્રો અત્યારે અમે બાપુનો પંખો મારીએ છીએ અહીંયા કિચનમાં. તો અમારા માટે સોડા બનાવે છે ભાઈ, બહુ ખાલી સોડા બનાવે જો ગેસ ભરીને. तो बनेगी हम लोग कारीगर को जितना सुख मिले वो इच्छा रखते हैं. और हर प्रकार की यहाँ पे चाय पानी ठंडाई हर प्रकार की सुविधाएं दी जाती है. किसी भी कारीगर को ऐसा नहीं लगना चाहिए कि यह तो सूखा सूखा है. आओ भाई बापू चा पाए, सोडा पाए, लींबू शरबत पाए, कहीं घटे नहीं तमारे का નાસ્તો બાલાજી ડબલા ને ડબલા ઘરે વેફર ના ને
કાર્યકરોને કાંઈ બી સવારમાં આપે દરરોજ માટે, સવારમાં 9-10 વાગે ને સાની અરે બધી વેપાર ને બધું આપે. હા જયેશભાઈ ને ખબર હોય જલેબી તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે દાડિયેલી ઘેર હોઈએ બરાબર. તો અત્યારે કાજી રોટલા ઘડે એને હવે રોટલા ઘડવા દઈએ આપણે. કાજલા છે સોરી કાજલ કાજલીની તમારા કાજલ બેન આવે તો સા બેન તો સા પીએ તમારા ઘેર મહેમાન અહીં આવી ગયા. અમારે ગોંડો છે આ ગોંડો પીવા તો હે ત્રણે ને કે બબલુ ગા કે થાય બબલુ ખા હું કે બબલુ હાય કે જા હાય હાય કે દે હાય કે દે આ તો પીવા તો તાપીત હાય તો કે બરકી. તો મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બરાબર. તો જવાનું છે સસરાની ઘેર જમવાનું બનાવ્યું છે એટલા માટે આપણે એ બાજુમાં જ છીએ. 1 કિલોમીટર થાય 1.5 કિલોમીટર છે. હા મારા કનુ કાકા છે. હા કનુ કાકા બોલો કેમ છે તમારા જીવને? સારું છે ને. હા વિડીયો બનાવે. હા વિડીયો બનાવે બરાબર ઘેર જાય પછી વિડીયો બનાવે મારો. હા અમારા કનુ કાકા હશે ને પોટલી મારી ગયા લાગે. ઓરે કનુ કાકા પોટલી મારી ગયા ને યાર. હા અમારો ભત્રી જોજો બાપુ છે. હા સોલંકી બાપુ અમારો બાપુ છે કઈ ઘટે નહીં. હે કનુ કાકા બાપુ છે. તો મિત્રો અત્યારે ફાઇનલ અમે જઈ રહ્યા છે. ઓપ આપની ગાડી. તો મિત્રો વિડિયો અમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.